पासे जवू जोईए। श्रोत्रियम केवा गुरु छे, श्रोत्रिय ब्रह्मनिष्ठ, समित पाणी, पाणी एटले हाथ, समित जेना हाथमां समित छे, समित एटले यज्ञना लाकड़ाना टुकड़ा। એટલે આમાં એક નીતિશાસ્ત્રનો નિયમ છે, રિક્ત પાણી ન પશ્યેત રાજાનમ દૈવતમ ગુરુમ, રાજા દેવતા અને ગુરુ પાસે રિક્ત પાણી ખાલી હાથે ન જવું જોઈએ। એટલે આ ગુરુ પાસે એના માટે ગયા। અને તમે જુઓ તો આમ ને આમ આપણા બ્રિટિશરો પાસે કેટલું બધું આપણું જતું રહ્યું। બ્રિટિશરોમાં કિંગ જે રાજા ખરા એને મળવા જાય, આપણા રાજાઓ એ બધા તો બિચારા ગુલામ થઈ ગયેલા, એ જ્યારે જ્યારે એમને મળવા જાય ત્યારે બધા બધા ઝવેરાત ને બધા લઈને જતા હતા, એના કારણે પેલા પાસે ઢગલો થઈ ગયો। આ એક જ કારણ છે। એનીવે એ લોકો કંઈ સમિત લઈને ના જાય, સ્વાભાવિક છે। હવે આ જે છે અત્યારે તમે જુઓ છો આ વસ્તુ હજુ ચાલુ છે, જેમ કે કોઈ આપણા સ્વામીજીને મળવા આવે તો ફ્રૂટ લઈને આવે કે કંઈ મીઠાઈ લઈને આવે, એ જ વસ્તુ હજુ પણ ચાલુ છે। હવે અહીંયા શિષ્ય જે છે એ સમિત લઈને જાય, ક્યારે? આચાર્ય ગૃહસ્થ હોય તો। કેમ? કારણ કે એ ગૃહસ્થ છે અને અનેક યજ્ઞ કર્મ કરે છે, માટે એમને સમિતની જરૂર છે। સંન્યાસી ગુરુ પાસે સમિત લઈને ના જવાય। જેણે અગ્નિનો ત્યાગ કર્યો છે, કર્મનો ત્યાગ થઈ ગયો છે, એની પાસે અમારા કોઈમ્બતુર આશ્રમની અંદર અમે જ્યારે ગયા ભણવા માટે 2002ની વાત છે, ત્યારે એક જણ રીતસર સમિત લઈને આવેલો અને પેલી શિખા રાખી અને બિલકુલ બ્રહ્મચારીનો વેશ લઈને સ્વામીજી પાસે આવેલો। મહારાજ શું કે બિચારા, એટલે ખાલી હાથ અડાડીને કહ્યું કે જે પેલા મંદિર છે ને આપણું દક્ષિણામૂર્તિનું મંદિર, ત્યાં યજ્ઞ બધા બહુ થતા હોય છે, ત્યાં આપી આવો જાઓ, બાકી એમને કોઈ ઉપયોગ નથી। એટલે આચાર્ય ગૃહસ્થ હોય તો સમિત પાણી, આચાર્ય ગૃહસ્થ ન હોય સંન્યાસી હોય તો પછી અન્ય કઈ વસ્તુ, પણ ખાલી હાથે ન જવું એ પ્રકારે કહે છે। અને આ વસ્તુ સિમ્બોલિક છે, નહીં કે પેલા અમને કંઈક જરૂર છે, રાહ જોઈને બેઠા છે કશુંક આવે એવું નથી। આ સિમ્બોલિક છે વસ્તુ, એટલા માટે પેલા સમિત લઈને જાય છે ગૃહસ્થ આચાર્ય પાસે। એનો અર્થ એવો થયો કે આપના યજ્ઞ કર્મ માટે જે કંઈ હવે આ સમિત વગેરેની જરૂર પડશે એ હું લાવીશ, અર્થાત હું આપની સેવા માટે તત્પર છું। અને સાષ્ટાંગ વગેરે હોય છે, અને મતલબ કે આ બધી વસ્તુ વિધિવત છે, પોતાની શરણાગતિ, શ્રદ્ધા, આદર, સેવાની વૃત્તિ આ બધું દેખાડો। તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, પ્રણિપાત વિધિ, સેવા નિવૃત્તિ વિધિ। સેવાનો ફાયદો મેં નવધા ભક્તિમાં કહ્યું, સેવાનો ફાયદો સેવા કરનારને મળે છે, સેવા લેનારને નહીં, સેવા લેનારને બિલકુલ નહીં। કારણ કે એને સેવા લેવાની વૃત્તિ નથી, માટે એને ફાયદો નથી। જે ખરેખર આચાર્ય છે, શ્રોત્રી આચાર્ય, બ્રહ્મનિષ્ઠ આચાર્ય, એમને કોઈ સેવા જોઈતી જ નથી, તો પછી જે સેવા થતી હોય એનો ફાયદો સેવા કરનારને જ થાય છે। કઈ રીતે થાય છે એની ચર્ચા હું નહીં કરું, પણ મેં નવધા ભક્તિમાં કરેલી છે। સેવા કરનારને બે મોટા ફાયદા થઈ જાય છે, બહુ મોટા ફાયદા છે એ વસ્તુની, માટે આ સેવાની વૃત્તિ બતાવે છે। અને એને આને વિધિ કહેવાય, હૃદયમાં સેવાની ભાવના, શરણાગતિની ભાવના, શ્રદ્ધા આ બધું હોય એ વિધિ। હવે શંકરાચાર્યજી ને વાંધો પડ્યો, પહેલો વાંધો, શૌનક ઋષિ અંગિરસ પાસે ગયા તો વિધિ, વિધિવત ગયા આવી પ્રકારનું। એના પહેલા આખું સંપ્રદાયનું વર્ણન થયું ગુરુ શિષ્યનું, ત્યાં ક્યાંય આવું આવ્યું નહીં વિધિવત, વિધિવત હે નથી આવ્યું। જેવી રીતે અંગિરસ જે છે એ ભારદ્વાજ પાસે ગયા, સત્યવહ પાસે ગયા, તો એવું કહ્યું નથી કે વિધિવત ગયા। પછી સત્યવહ જે છે એ કોની પાસે ગયા? અંગિર પાસે ગયા। અંગિર કોની પાસે ગયા? બધા વિચારે છે, અથર્વા પાસે ગયા, અને અથર્વા બ્રહ્માજી પાસે ગયા, ક્યાંય વિધિનો ઉલ્લેખ નથી કે વિધિવત ઉપસન્ન। અને અહીંયા એનો અર્થ કે પહેલા આવું નહીં હોય, પહેલા એમને એમ જઈને ઉભા રહેતા હશે, અથવા એ વ્યક્તિ મોબાઈલ જ હશે, મેં આ રહા હું ગુરુદેવ, મેં આ રહા હું, એવું એવું કંઈક હશે, એવું એવું માની લેવાનું। આજકાલ જે મોબાઈલથી
મોબાઈલ થી ઉપસન્ન વિધિવત મોબાઈલ વિધિ આપકે પાસ ટાઈમ હૈ મેં આતા હું હા આઈએ આઈએ મિલને શિષ્ય મિલને બહોત મુશ્કિલ હૈ આપ બહોત વેલ્યુએબલ હૈ આઈએ ઉત્તર ભાષ્યકાર જ આપે છે શૌનક અંગીરસો હો સંબંધાત અરવાક વિધિવત વિશેષણાત ઉપસદન વિધેહે પૂર્વેશામ અનિયમ ઇતિ ગમ્યતે પહેલા હો નિયમ નહીં હોય એવું કદાચ હશે બિચારા પછી કહે છે મર્યાદા કરણાર્થમ મધ્ય દીપિકા ન્યાયાર્થમ વા વિશેષણમ એવું ના માનો એક મધ્ય દીપિકા ન્યાય છે એને દેહલી દીપ ન્યાય કહેવામાં આવે છે દેહલી દીપ ન્યાય એટલે શું ઉમરા ઉપર તમે દીવો મૂકો તેનો પ્રકાશ બહારે પડે અંદરે પડે એવી રીતે આ વિધિવત જે છે એ આ ઉમરા સમાન છે એની પહેલા જે જે આચાર્ય જે જે શિષ્યો ગયા આચાર્યો પાસે અંગીર વગેરેનું એમાં પણ આ વિધિ માની જ લેવાની અને હવે હવે એટલે આ શૌનક પછી બીજા કોઈ એમના શિષ્ય વગેરે આવશે તો એમાં પણ આ વિધિ માની લેવાની એના માટે અહીંયા વચ્ચે મૂકેલું છે દેહલી દીપ ન્યાય સારું અસ્મદાદિષુ અપી ઉપસદન વિધેહે ઇષ્ટત્વાત આચાર્ય કહે છે અસ્મદાદિષુ આપણે માટે પણ આ વિધિની અપેક્ષા છે ભાઈ ઇષ્ટત્વાત હા રખે માનતા કે આ દેખાતી નથી માટે નહીં કરવી વગેરે ચાલો પણ આ બધા કરતા સીધો આન્સર એવો છે કે બધા જ આચાર્યો પાસે ગુરુઓ પાસે જે તે શિષ્યો પહેલાના વિધિવત જ ગયેલા છે પરંતુ ત્યાં તો માત્ર સંપ્રદાય જ અમારે બતાવવાની ઈચ્છા હતી માટે જે તે ગુરુ શિષ્યો મેં બતાયા કે જેથી કરીને આ પરંપરાની અંદર રહેલા જે આચાર્યો છે શ્રેષ્ઠ કક્ષાના છે એ મારે બતાવવું હતું માટે અમે વિધિ વગેરેની વાત ન કરી હવે વાસ્તવમાં ખરેખર ગુરુ શિષ્ય સંવાદ જે છે એ આ ઉપનિષદની અંદર શૌનક અંગીરસ વચ્ચે છે અને એમાં શિષ્ય કેવી રીતે ગુરુ પાસે જાય છે એ જણાવવું જરૂરી છે માટે અમે અહીંયા વિધિવત કહેલું છે આ સીધો જવાબ સારું ચાલો હવે આ રીતે અંગીરસ પાસે ગયા શૌનકે અને શું પ્રશ્ન કર્યો જુઓ પ્રશ્ન કર્યો એટલે ફરી પેલું યાદ કરો તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન પ્રશ્ન કરો ને તો તમારી જિજ્ઞાસા છે ખબર પડે નહીં તો કેવી રીતે ખબર પડે અમને તો પણ અમને કોઈ પ્રશ્ન જ ઉદભવતો નથી એક જણ કહે છે આવું સ્વામીજીને અમને તો કોઈ પ્રશ્ન જ થતો નથી તમે એવી રીતે કહો છો ને કે મારો પ્રશ્ન જ નથી થતો સારું તો હવે પ્રશ્ન નથી મતલબ બધા ઉત્તર જ છે હા ઉત્તર જ છે ને સારું તો પૂછું છું વિદ્યા પરંપરામાં કોણ કોણ હતું ચાલો પતી દો વસ્તુ પર વિચાર ન કરીએ ત્યાં સુધી પ્રશ્નનો ઉદ્ભવ ન થાય ક્લાસરૂમમાં ન થાય બહાર નીકળીને આપણો મિત્ર જેને આમાં શ્રદ્ધા નથી એ જઈને તમે કંઈક કહેવા માંડો અને બે એ પહેલો જ પ્રશ્ન કરે તો તું તારી વાત માન મને એનો વાંધો નથી આપણે હું આ મારી આમ તો આ બધું એક સરખું જ છે પછી પછી ઉલટું થયું બધું તું કે એ સાચું ને હું કહું પતી ગયું હા સંશય સંશય બેઠેલા જ છે એ છે ને પેલા કોલસા પરની રાખ જે છે ને એ હટાવો ફૂફૂ તરત બહાર આવે એવા છે વિચાર કરીએ તો તરત આ સંશય પ્રગટ થાય સંશય પ્રગટ મારામાં સંશય નથી એ મોટા મોટો સંશય છે ખરેખર નહીં તો હવે મનન નામનું તબક્કો જ ન હોત આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય આ સમગ્ર જગત ઈશ્વર છે સંશય મોટો સંશય લાગે છે તમને સહેજ વિચાર કરો લાગે કે ના કંઈક કંઈક ગરબડ લાગે છે આ જગત ઈશ્વર કેવી રીતે હોય જગતનું કારણ જે છે એ તો ચેતન તમે કહો છો ઈશ્વર ચેતન છે આ જગત કોણ છે જડ છે બધું ચેતનમાંથી જળની ઉત્પત્તિ કેવી રીતે થાય કારણના ગુણો કાર્યમાં આવે માટીના ગુણો જ ઘડામાં હોય તો જગતનું કારણ ઈશ્વર કહેતા હો તો જગતની અંદર ઈશ્વરના ગુણો દેખાવા જોઈએ એ તો એ કે દેખાતું નથી ઉલટું જ દેખાય છે હા કોઈકે પૂછ્યું ના ના હવે તમારે જે પતી ગયો ખ્યાલ આવ્યો ને હા
આ રાખ હટાવીએ, ફૂફૂ કરીએ એટલે તરત પેલો બહાર આવે. એનીવે, એટલે આ પ્રશ્ન કરવો એ મહત્વની વસ્તુ છે. પ્રશ્ન કર્યો એનો અર્થ કે એને ઘણું ચિંતન કર્યું હશે. પરંતુ શંકરાચાર્યજીને આ પ્રશ્ન સામે પ્રશ્ન છે. હા, પ્રશ્ન સામે પ્રશ્ન. આચાર્ય કહે છે કે આવું કેવી રીતે હોય? કસ્મિન, કસ્મિનનું વિજ્ઞાતે. ચાલો હું તમને સમજાવું. દાખલા તરીકે એક એક ડિનરનું આયોજન થયું અને એની અંદર એક ડાઇનિંગ ટેબલ સજાવેલું છે અને એમાં આપણે અમુક આમંત્રિત મહેમાનોને બોલાયા છે, એના માટે સ્થાન નક્કી હોય. હમણાં અહીં બેસવું, હમણાં અહીં બેસવું, હમણાં અહીં બેસવું, હમણાં અહીં બેસવું. બધાની વાડકી થાળી બધું મુકાઈ ગયું, બીજી બધી વસ્તુ મુકાઈએ. એક બેન મીઠાઈ લઈને નીકળ્યા. સ્વાભાવિક છે, આ મીઠાઈ વસ્તુ એવી છે ઘણા લોકો નથી ખાતા, કોઈ કારણસર, ડાયાબિટીસને લીધે કે અન્ય કોઈ કારણસર, કેલરીની ચિંતાને લીધે જે હોય તે. હવે એ બેન આ મુખ્ય આયોજક જે છે એમને પૂછી રહ્યા છે, આ મીઠાઈ કોનામાં મૂકું, કસ્મિન નિધેયમ. જ્યારે એવું પૂછી રહ્યા છે ત્યારે આ બધી થાળીવાળકાના એ દર્શન કરી રહ્યા છે કે નહીં? કરી જ રહેલા છે. એટલે આચાર્ય અહીંયા પ્રશ્ન કરે છે કે કસ્મિનનું વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ. આવો જે પ્રશ્ન શૌનક ઋષિને થયો એનો અર્થ કે શૌનક ઋષિ ઘણી બધી વસ્તુઓ જોઈ રહેલા છે, જેમાંની એક વસ્તુ આ બધાનું જાણે કે કારણ હોવી જોઈએ. એ એક વસ્તુને જાણવાથી આ બધું જણાઈ જતું હોવું જોઈએ. આવું કેવી રીતે બને? આ તો અનુભવથી વિરુદ્ધ છે. અહીંયા પાંચ વસ્તુઓ પડી હોય અને હું એમ કહું કે આને જાણવાથી આ બધી વસ્તુઓ જણાઈ જાય, આવું હોય? ઘડિયાળને જાણવાથી આ ફૂલ જણાઈ જાય, ક્લિપ જણાઈ જાય, આ મોગરો જણાઈ જાય, આવું હોય? દુનિયાની અંદર અનેક વસ્તુ છે, બધી જોઈ રહેલા હોય શૌનક ઋષિને. એમાંની એમ કે અને શેને જાણવાથી, કઈ એક વસ્તુને જાણવાથી બધું જણાઈ જાય? બધી થાળીવાળકાના દર્શન કરતા હોય ત્યારે પ્રશ્ન થાય, કસ્મિન નિધેયમ, શેમાં મૂકું? ખ્યાલ આવે છે? અને એનાથી આગળ બીજો પ્રશ્ન આચાર્યને કહે છે, જો એક વસ્તુ આવી હોય, ઘણા બધામાંથી એક વસ્તુ એવી હોય જેને જાણવાથી બધું જણાઈ જતું હોય, એવી એક વસ્તુ અમે તો કોઈ જાણતા નથી. એવી એક વસ્તુ જેને જાણવાથી બાકીનું બધું જણાઈ જાય એવું અમે જાણતા નથી. ઇનફેક્ટ એક વસ્તુને જાણીએ તો આ જ જણાય છે, આ જણાતી નથી. ઇનફેક્ટ અને જેમ વધારે જાણવા જઈએ એમ અમાં જ કેટલુંક નથી જાણતા એ ખબર પડે છે. બીજાની તો વાત જ ક્યાં રહી? સમજાય છે હું શું કહી રહ્યો છું? માટે એકને જાણવાથી બધું જણાઈ જાય એ તો શક્ય જ નથી. એકને પૂરું નથી જાણી શકતા. માટે આચાર્યએ બહુ મોટો સિરિયસ પ્રશ્ન ઉભો કર્યો. હા, આપણને સંશય ન થાય તો ભાષ્યકાર તો બેઠા જ છે બિચારા. હા, કેમ બચ્ચો કે લીએ. પછી પોતે જ જવાબ આપે ને, કોણ આપે જવાબ? જવાબ કોણ આપે? બે જવાબ છે. શૌનક ઋષિ આ આટલા બધા યજ્ઞ કર્મો વગેરે કરતા હતા, દાન વગેરે કરતા હતા, માટે વેદથી પૂરેપૂરા જ્ઞાત હોવા જોઈએ. વેદના કર્મોમાં અત્યંત પ્રવૃત્ત માટે એમણે વેદનું અધ્યયન કરેલું હોવું જોઈએ અને વેદના અધ્યયન દરમિયાન એમણે ઉપનિષદમાં આ જરૂર વસ્તુ સાંભળી હશે કે એક વસ્તુ એવી છે જેને જાણવાથી સર્વ કાંઈ જણાઈ જાય છે. ભાષ્યકાર કહે છે, સર્વમ યદિદમ વિજ્ઞેયમ વિજ્ઞાતમ વિશેષેણ જ્ઞાતમ અવગતમ ભવતિ ઇતિ એકસ્મિન જ્ઞાતે સર્વવિદ ભવતિ ઇતિ શિષ્ટ પ્રવાદમ શ્રુતવાન શૌનકઃ. શૌનક ઋષિએ શિષ્ટ લોકોનો સંવાદ, વૈદિક લોકોનો સંવાદ જરૂર સાંભળ્યો છે, જેને સંવાદની અંદર આવું આવ્યું હતું કે દુનિયા એક વસ્તુ એવી છે જેને જાણવાથી સર્વ કાંઈ જણાઈ જાય છે. એનો આધાર લઈને શૌનક પૂછી રહ્યા છે, નહીં કે કોઈ એક વસ્તુના દર્શન કરીને, અનેકમાંથી એકના દર્શન કરીને કહી રહ્યા છે કે અને જાણવાથી આ બધું જણાઈ જાય, એવું નથી. એક જવાબ. બીજો જવાબ,
अथवा लोक सामान्य दृष्ट्या ज्ञात्वा एव पप्रच्छ। सामान्य व्यवहार में छे आ तो वस्तु, आ कई बहु मोटू बहु सीरियस बनी जवानी जरूर नहीं। लोक सामान्य दृष्ट्या ज्ञात्वा पप्रच्छ, शू तुम व्यवहार में शू जोयु? संति लोके सुवर्णादि सकल भेदाः सुवर्णत्वादि एकत्व विज्ञानेन विज्ञायमानाः लौकिकैः। आ पार्ट मारे तमने समझावानो छे। सुवर्णनी वात आवी एटले आभूषणोनी वात आई, एटले पाछू बंगड़ी बूटी नी वात आई, एटले अमारा केटलाक मित्रों जे छे बहु वर्षोथी जे सांभळी रहेला छे बंगड़ी बुट्टी ने सोनानी वात, ए लोको कहेशे के हवे बंद करे तो सारू। एटले मैं नक्की कर्युं के मारे बीजुं उदाहरण आपवुं छे। हवे ए उदाहरण अत्यारे समय नथी। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।